सर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा भक्तों ने खूब हेतथी जय श्री स्वामी नारायण। આજના પવિત્ર એકાદશીના દિવસે સદગુરુ આધારાનંદ સ્વામી વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ 63મું ભગવાન શ્રીહરિ કોટડા ગામમાં બિરાજમાન છે। પીઠાવાળા દરબાર એનો ભાવ અને પ્રેમ એને વશ થઈને ભગવાન શ્રીહરિ ત્યાં પધાર્યા છે। સંધ્યાનો સમય થયો છે। સદગુરુ આધારાનંદ સ્વામીએ અદ્ભુત નોંધ લીધી છે। એ ધુની બોલત શ્રી હરિ આગે સુપ્રીતે લાય, પીછે બોલત સંત સબ આનંદ કહ્યો ન જાય। ધુની બોલત શ્રી હરિ આગે સુપ્રીતે લાય। સંધ્યાનો સમય થયો। ભગવાન શ્રીહરિ અત્યંત પ્રેમથી પેલા પોતે ધૂન બોલે અને પછી સંતો ધૂન બોલે, આવી રીતે મહારાજે ધૂન શરૂ કરી। પાછળથી બોલવું એટલે ઝીલવું, આપણે પણ એવું હોય ને, શ્રીજી સ્વામી ધૂન કરાવે અને આપણે બધા પછી કરીએ, પણ મહારાજ કેવા મસ્ત થઈને મગન થઈને ધૂન કરે છે। પોતે તો ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે, પૂર્ણ કામ છે, પરાત્પર છે, તેમ છતાં પોતાના જીવન દ્વારા આપણને ભક્તિનો પાઠ શીખવાડે છે। કેવી રીતે ધૂન કરે છે? એ ધૂની કરી ગગન સબ છાઈ રહ્યો ભરપૂર, જય જય કરત દેવ સબ વિમાન મે બેઠી દૂર। ધૂની કરી ગગન સબ છાઈ રહ્યો ભરપૂર, ભગવાનના નામની ધૂન કરી તે અવાજ આકાશમાં ભરપૂર છવાઈ ગયો। હા, આપણે આ ધૂન કરતા હોઈએ, તાળી પાડતા હોઈએ, મંજીરા કરતાલો ખખડતી હોય અને કોઈ જેવો તેવો આવે ને તો બહાર નીકળી જાય, હા, અને કોઈ મુમુક્ષુ આવે ને તો ડૂબી જાય। આકાશ ભરાઈ ગયું, છવાઈ ગયું, એવી મહારાજે ધૂન જમાવી, એવી રમઝટ બોલાવી। હજી સાંભળો, સમગ્ર દેવો દૂર રહેલા વિમાનોમાં બેસીને જય 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 આવું બોલતા હતા, તાલ અને મૃદંગ વાગતા હતા, જય 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 જયનો ધ્વનિ થઈ રહ્યો હતો, સહુના હૃદયમાં ઉમંગ હતો,
પ્રેમનો પ્રવાહ કહી શકાતો ન હતો એવો પ્રેમ દરેકના હૃદયમાંથી પ્રગટ થયો. હા, નારાયણ એવું નામ ઉચ્ચારીને લગભગ એક પ્રહર 3 કલાક સુધી ધૂન ચાલુ રહી, જેમ આકાશમાંથી તડતડાતી એક સરખી થતી હોય તેમ આ ધૂન એક તારથી થઈ રહી. આકાશમાંથી વરસાદ પડે ને, અને જૂના સમયમાં નળિયા હોય, એ નળિયા ઉપર આકાશના બુંદ પડે અને અંદર મધુર સંગીત વાગે. સાંભળું તમે ક્યારે? આ અમેરિકામાં એવું સાંભળવા ન મળે, પણ તડતડ 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 એવો અવાજ આવતો હોય ને, મીઠો લાગે, આપણને ન ગમે અમેરિકાવાળાને. જેમ આકાશની બુંદ વરસતી હોય અને સતત તડતડાટી બોલતી હોય એવી રીતે એક સરખી ધૂન એવી જામી એવી જામી એવી જામી 3 કલાક કેમ ગયા કોઈને ખબર પણ ન પડી. એવા સાંજ હતી, મહારાજે ધૂન શરૂ કરી. સંતો ભક્તો થાક્યા, કારણ કે ઉપવાસ હતો અને એમાં પછી રાત હતી. એમાં પછી મહારાજે ધૂન શરૂ કરી. સંતો ભક્તોને થાકેલા જોઈ ભગવાન શ્રી ઊભા થઈ ગયા. પગના ઠુમકા દેતા જાય, તાળી પાડતા જાય, ઊંઘતો એને ઠોહા મારતા જાય અને ધૂન કરાવતા. બધા સંતો ભક્તોને મહારાજે ઊભા કર્યા. મહારાજ તાળી દેતા જાય એટલે કે રાસ રમતા જાય અને ધૂન શરૂ કરી. ખબર પણ ન પડી સવારના 4 વાગ્યા. મહારાજ કે હવે તો સવાર થયું, બધા સ્નાન કરવા જાઓ. આવી રીતે ધૂન કરાવતા. ગઈકાલે મેં વાત કરી હતી થોડી તમને, અધ્યાત્મ જગતમાં એટલા બધા સાધનો છે. તપ કરીએ, જપ કરીએ, યજ્ઞ કરીએ, દાન કરીએ, સેવા કરીએ, સમાગમ કરીએ, ધર્મ પાળીએ, ભક્તિ કરીએ, શાસ્ત્રનું અધ્યયન કરીએ, એવા હજારો લાખો કરોડો સાધન છે. પણ તેમ છતાં એ બધા સાધન કળિયુગની અંદર અઘરા છે. કળિયુગના માણસોની બુદ્ધિ મંદા સુમંદ મતયઃ મંદ ભાગ્યઃ હ્યુપદ્રુતઃ. કળિયુગના માણસોની બુદ્ધિ મંદ છે, આવરદા પણ મંદ છે, શક્તિ પણ મંદ છે, અને એમાં ઓછો સમય, ઓછી બુદ્ધિ, ઓછી શક્તિ અને કલ્યાણનું કપરું કામ કરવું કેવી રીતે થાય? એટલા માટે લખ્યું કલૌ તદ્ધરી કીર્તનાત. કળિયુગમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન ભગવાન શ્રીહરિનું કીર્તન. કીર્તન એટલે ભગવાનનું નામ ઉચ્ચારણ, ભગવાનનું સ્મરણ, મહિમાપૂર્વક ભગવાનને યાદ કરવા. તે આપણા મંદિરની વિશેષતા છે, તમને ખબર છે ને, આપણે ઘણી વાર મંદિરમાં 12 કલાકની ધૂન કરી છે. ઘણી વખત, એકવાર નહીં, બે વાર નહીં, ઘણી વખત 12 કલાકની ધૂન કરી છે. પણ જે ભક્તો ધૂનમાં જોડાયા છે એ બધા જાણે છે કે સવારે ધૂન ચાલુ થાય એવા 5, 10, 15 ભક્તો હોય 12 કલાક અખંડ બેસીને મંદિરમાં ધૂન કરે છે. આપણા ભૂપેન્દ્રભાઈ બેઠા છે, હેલો, તાળીઓથી વધાવો. 12 કલાક એવરી ટાઈમ ભૂપેન્દ્રભાઈ અને અશોકભાઈ હોય છે. મહિમા સાથે જ્યારે ભગવાનનો મંત્ર બોલવામાં આવે, જય સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરિ આ જગણાય એક. મારી સાથે બોલો, આવડે તો. સડક્ષરી મંત્ર મહાસમર્થ જેથે થશે સિદ્ધ સમસ્ત અર્થ, સુખી કરે સંકટ સર્વ કાપે અંતે વળી
અક્ષરધામ આપે, આ મંત્ર સર્વોપરી છે. સર્વોપરી એવા ભગવાન શ્રીહરિ એમના સ્વમુખે પ્રગટ થયેલો એવો આ સર્વોપરી મંત્ર. આ મંત્રનો કેટલો મોટો મહિમા છે, કેટલો મોટો મહિમા. તુલસીદાસજી મહારાજે તો નામ જપનો એટલો મોટો મહિમા કહ્યો, ભગવાન કરતા પણ ભગવાનનું નામ મહાન છે આવું કહી દીધું. આ પિયુડા મહારાજના દર્શન કરવા હોય, મળવું હોય, ગાડી ચાલુ કરવી પડે, સમય કાઢવો પડે, પેટ્રોલ ડીઝલ પૈસા વગેરે જરૂરી હોય તો જ આવી શકો. મંદિર સુધી આવો, દર્શન કરો, ત્યારે મહારાજ તમને મળે. પણ ઘરે પથારીમાં સૂતા છો, ગાડી ચાલુ નથી કરી, ખિસ્સામાં રૂપિયો નથી, પેટ્રોલ ડીઝલ નથી, કંઈ નથી, સ્વામિનારાયણ આટલું બોલો તો. સ્વામિનારાયણ પણ નાભીમાંથી, હા ક્યાંથી? પેલા યતીશ ભગત નહોતા કહેતા કે મેં જોનસન મારું પ્લેન ઉતર્યું, વંદુના પદના પાઠ ચાલતા હતા, પણ જે પ્લેન ઉતર્યું ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ થવા માંડ્યું. ખબર ના પડી કેમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ થવા માંડ્યું. હે, અને અમને અનુભવ છે હરીશભાઈ, હિમાલયમાં જેવી ધૂમ થાય ને, એવી અહીંયા સરસ મજાની ખુરચી હોય, એરકન્ડિશન હીટિંગ ચાલતું હોય, ઘનશ્યામ દાદા શ્રીજી સ્વામી જેવા સરસ કીર્તન કરાવતા હોય, તો અહીંયા એવો મહિમા ન જાગે. નાભીમાંથી નાદ નીકળે. ગજરાજ જ્યારે પાણીમાં ડૂબે છે આપણે જાણીએ છીએ. મગરનું જોર વધ્યું. પેલા તો હાથીને એમ હતું કે આટલો મોટો મારો પરિવાર મને બચાવશે, કોઈ બચાવવા ન આવ્યું. અને છેલ્લે જયારે હાથીને એમ થયો ડૂબી જ જઈશ, આખે આખો હાથી પાણીમાં ગયો છે, ખાલી સૂંઢ બાકી છે એવું કહેવાય. અને ત્યારે ગજરાજ પૂર્વજન્મનું જ્ઞાન હતું, ભગવાનના મહાન ભક્ત હતા, અને એ જ્ઞાને કરીને અંત કાળે ભગવાન યાદ આવ્યા. ઉત્ક્ષિપ્ય સાંબુજ કરમ ગિરી માહ કૃચ્છરાત, નારાયણાખિલ ગુરો ભગવન નમસ્તે હરિ, આટલું બોલ્યા. હરિ બોલને મે કરી કો લગ ગઈ દેર, હરિ કો પુકારને મે. ઇકો પડઘબો પડે છે. હરિ કો પુકારને મે કરી કો લગ ગઈ દેર, લેકિન કરી કો ઉબારને મે હરિ કો લગી ન દેર. હસ્તિનાપુરની મહાસભાની અંદર પિતામહ ભીષ્મ જેવા, ગુરુ દ્રોણ જેવા, કૃપાચાર્ય જેવા મહારથી અતિરથી બેઠા હોય ધર્મનિષ્ઠ પુરુષોની એ સભા હતી. અને પાંચાળીના ચીર જ્યારે ખેંચાય છે આપણે જાણીએ છીએ. અને છેલ્લે જ્યારે પાંચાળીને એમ લાગ્યું મારા પાંચ પતિ પણ મને બચાવશે નહીં, કોઈ મારું છે નહીં, અને છેલ્લે એમ કહેવાય છે, હે દ્વારિકાવાસી ક્વાસી, હે કૃષ્ણ, હજી તો કૃષ્ણ નામ પૂરું થાય એ પહેલા દ્રૌપદીના ચીર પુરાવતા શરૂ થઈ ગયા. નહીં કલી કર મન ભગતે વિવેકો, એ રામ નામ અવલંબન એકો. કળિયુગમાં કેવળ ને કેવળ ભગવાનનું નામ એ મહાન છે. જે ભક્તિ સતયુગમાં થતી, ત્રેતાયુગમાં થતી, એવી ભક્તિ, એવી સેવાની રીતિ આજે બધી જગ્યાએ શક્ય નથી. જ્ઞાન અને વૈરાગ્યની તો વાત જ નથી હવે, છે વાત. હમણાં કુંભમેળો ચાલે છે, બોલો. કુંભમેળામાં બાવાજી સંતો સ્નાન કરે છે, તમે જુઓ ને દ્રશ્ય. આપણને તેમ થાય કે આને વૈરાગ્ય કહેવાય કે ઉપાધિ કહેવાય? સમાજ માટે તલવાર લઈને આવે, પોલીસોને ગાંઠતા નથી લો. કળિયુગમાં વૈરાગ્ય, કળિયુગમાં ધર્મ, કળિયુગમાં જ્ઞાન, કળિયુગમાં ભક્તિ સંપૂર્ણ 100% જીવનમાં આત્મસાત કરવીને એ અતિ અઘરી વસ્તુ છે. હા, તેમ છતાં કોઈ ગુરુદેવ જેવા, ગુરુજી જેવા સત્પુરુષો હોય એના જીવનમાં આપણને જોવા મળે. આ કળિયુગમાં કેવું તપ કરે છે, આ કળિયુગમાં કેવું ભજન કરે છે, પણ દરેક માટે સુલભ નથી. એટલા માટે શાસ્ત્ર કહે સુલભમાં સુલભ શું છે? ભગવાનનું નામ. હાલતા ચાલતા, ખાતા પીતા, દરેક ક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ અભ્યાસ કરો. આપણા શાસ્ત્રોમાં કેવી કેવી કથાઓ છે. આ મંત્ર કેટલો મહાન છે એની એક બે પ્રસંગો આપણે
જાણી લઈએ. લુણાવાડા પાસે હીરપરા નામનું ગામ, ત્યાં સુતાર જ્ઞાતિના માવજીભાઈ રહે. આ માવજીને એમ થયું કે આપણે થોડું મંત્રતંત્ર શીખીએ, થોડી મેલી વિદ્યાને વશ કરી, જંતર મંતર કરે, આખા ગામના માણસો એનાથી ડરે. બે ચાર માણસોને એવું મંત્રતંત્ર નાખેલું એને, ગામના માણસોમાં ધાક પેસાડી દીધી કે હવે જો માવજીને છંછેડ્યો તો આપણને છોડશે નહીં. ખબર નહીં, લોકોને આવું બધું વાતમાં બહુ રસ હોય. સ્વામી રામતીર્થ પોતાનો અનુભવ લખે, એમનું અંગ્રેજીનું પુસ્તક બહુ પ્રસિદ્ધ છે, એમાં એમને હિમાલયના જે અનુભવો થયા, પ્રગટ અનુભવો. સ્વામી રામતીર્થ જતા હશે, એમણે એક સંન્યાસીને જોયા, સાધુ સંત સિદ્ધ જાણી, વંદન કર્યા, નજીક ગયા, એમની સેવા કરી, પેલા સંત રાજી થયા. એ સંતે કહ્યું કે તું મારી સાથે રહે તો મેં 22 વર્ષમાં એક સિદ્ધિ મેળવી છે, તને શીખવાડું. 22 વર્ષ સાધના કરીને મેં સિદ્ધિ મેળવી છે. સ્વામી રામતીર્થને થોડો રસ પડ્યો, સિદ્ધ તો જાણ્યા હતા, પોતાની અંતરની વાત સત્ય ઠરી, એટલે હાથ જોડ્યા કે બાપજી સિદ્ધિની વાત કરો છો, કઈ સિદ્ધિ મને કહો ને. પેલા સંતે પોતાની સિદ્ધાઈ દેખાડવા માટે હિમાલયની એ બરફીલી જગ્યાઓની વચ્ચે મોઢું ખોલ્યું અને મોઢામાંથી અગ્નિ પ્રગટ કર્યો અને કહ્યું કે આવી રીતે હું ગમે ત્યારે મારે માચિસની પણ જરૂર ન પડે, મારા મોઢામાંથી અગ્નિ પ્રગટાવી અને મારા શરીરનું ટેમ્પરેચર એ પણ જાળવી શકું અને કોઈ પણ જગ્યાએ રસોઈ વગેરે પણ હું કરી શકું છું. સ્વામી રામતીર્થને દુઃખ થયું. એમણે કહ્યું, બાપજી તમે 22 વર્ષમાં જે સિદ્ધિ મેળવીને, એ સિદ્ધિ તો મારી જોડીમાં છે, હમણાં માચિસ કાઢું હું અગ્નિ પ્રગટાવી શકું. આને સિદ્ધિ કહેવાય? આની પાછળ તમે 22 વર્ષ ખર્ચી નાખ્યા? સ્વામી રામતીર્થ પોતાની ડાયરીમાં લખે, મોઢામાંથી અગ્નિ પ્રગટ કરવો એ સિદ્ધિ નથી, પણ અંતરની અંદરથી દુર્વિચારો દૂર કરી અને અંતરની અંદર પરમાત્માની મૂર્તિનો સાક્ષાત્કાર કરવો, એનાથી મોટી કોઈ સિદ્ધિ નથી. વિચારો, હે, વાત તો સાચી ને. નીલકંઠ વર્ણીની સરસ વાત છે. આમ તો રમણલાલ સોની બહુ સારા સાહિત્યકાર, એને લખી છે આ વાત, બધા શાસ્ત્રોમાં નથી. સાહિત્યકાર તો કંઈક નવું સંશોધન કરે ને, પણ હશે કંઈક વાતનો મર્મ એવો જ. નીલકંઠ વર્ણી સહજાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ થાય, માંગરોળ ગામમાં બેઠા છે અને એ સમયમાં તમે જાણો છો દેવીવાળા મગનીરામ આવે છે. મગનીરામ તો મંત્રતંત્રના મહાન, એવા એવા એણે મારણ પ્રયોગો કર્યા છે. આ દેશમાં બહુ સાંભળવા નથી મળતું, પણ ઇન્ડિયામાં જ્યારે પણ જઈએ ને ત્યારે 2-4 પ્રયોગો તો સાંભળવા મળે, મળે ને મળે. તમે નહીં માનો શ્રીજી સ્વામી, મુંબઈમાં, અત્યારે મુંબઈમાં અમે હમણાં હતા ત્યારે મેં હરિભક્તોએ મને ઘણાય વાત કરી. તમે મુંબઈમાં જોજો, કોઈ પણ ગાડીની પાછળ, કોઈ પણ બિઝનેસ ઉપર, કોઈ પણના ઘરની પાછળ લીંબુને મરચા લટકતા જ હોય. દર શનિવારે લીંબુને મરચાનો એટલો મોટો બિઝનેસ વધી ગયો છે, બધાને ધાક પેસી ગઈ કે લીંબુ મરચા લટકાવો. લીંબુ મરચાથી જો ભૂત પ્રેત અટકી જતા હોય તો આપણે બધે બાંધી દઈએ, લો તો સારંગપુર જવાની જરૂર જ નથી ને. અંધશ્રદ્ધા, વહેમ, સંશય, એમાં માણસ એટલો બધો ડૂબી ગયો છે, વાસ્તવિકતા સુધી પહોંચી જ નથી શકતો. દેવીવાળા મગનીરામ આપણે જાણીએ છીએ એની પાસે કેવી સિદ્ધિઓ હતી, કેવા ઉચ્ચાટન મંત્રો હતા. ડટ્ટણસો પટ્ટણ કરી નાખે, પોતાનું હાથનું પાત્ર ઊંધું કરે. તમે તો જોયું નથી, મેં તો આ પાત્ર જોયું છે. આ માંત્રિક માણસોને મળ્યા છીએ, એના ખપ્પર, એના તાવીજો, જીવિત એવી વસ્તુ નથી, સામાન્ય માણસ એનાથી બચી ન શકે, પણ એટલી વસ્તુ સત્ય છે, એટલી વસ્તુ સત્ય છે, આ પુરુષોત્તમ નારાયણનો જેને આશરો છે ને, એને દુનિયાની આ કોઈ તાકાત અડી પણ નથી શકતી, અડી પણ નથી શકતી. બહુ નાની ઉંમરમાં આવી ઘણી બધી વ્યક્તિઓ સાથે જોવાનું, અથડાવાનું, મળવાનું થયું છે, એટલે થોડું ઘણું જાણીએ. સંસ્કૃતના ગ્રંથોમાં છે જ આ બધું. આ મગનીરામ પોતાના મંત્ર તંત્રનો પ્રયોગ કરે, ભગવાન સ્વામિનારાયણને લલકારે. કેવી રીતે? પોતાનો મંત્રનો પ્રયોગ કરવા માટે એણે હાથમાં મૂઠ લીધી,
મહારાજ જે ઝાડ નીચે બેઠા હતા એ ઝાડ ઉપર નાખી મૂઠ, નાખતાની સાથે લીલું છમ આખું ઝાડ સુકું ભઠ થઈ ગયું, આખું ઝાડ સુકાઈ ગયું. સભામાં બેઠેલા એકે એક માણસો ડરી ગયા કે હમણાં જો આપણા ઉપર આ મૂઠ નાખશે ને તો આપણને પણ લીલાછમ છે કેવા કરી દેશે, જળ બનાવી દેશે. બધા ડરી ગયા. પણ હસતા હસતા મહારાજ એક સેકન્ડમાં બોલ્યા, અરે મગનીરામ, લીલા ઝાડને સૂકું કરવું એ કઈ સિદ્ધિ છે? એ કઈ સિદ્ધાઈ છે? એ કઈ વડાઈ છે? તારી પાસે સાચી સિદ્ધિ હોય તો આ સૂકા ઝાડ ઉપર નાખ, એને લીલું કરી દે તો સાચી સિદ્ધિ છે. જીવતાને મારી નાખવો એ કઈ સિદ્ધાઈ નથી, મરેલાને જીવતો કરવો આ સિદ્ધાઈ છે. આવો આ માવજી મંત્ર તંત્રની મેલી વિદ્યાઓ એટલી બધી એને શીખી લીધી, ગામમાં ધાક પેસી ગઈ. ગામમાં એક ભગવાનના ભક્ત મોરારજીભાઈ, એને ભગવાન સ્વામિનારાયણના સાધુનો યોગ થયો, એ સારા સત્સંગી થયા, એ મંત્ર તંત્રમાં માને નહીં, એ તો બસ ભગવાન પ્રગટ મળ્યા એનો આનંદ એમાં ડૂબા રહે. ગામના માણસોને વાત કરે, એ તમે બધા પેલા માવજીથી શું ડરો છો, શું કરી લેવાનો? અને એક દિવસ વાત માવજી પાસે પહોંચી કે તમારી વાત આ મોરારજી આમ કરે છે. અને માવજીને થયું, જોઈ લઉં એને. લલકાર્યો, મોરારજી તને ખબર નથી આ મંત્ર તંત્રની શું તાકાત છે? અને ભાઈ આ મોરારજી એવા હા 56 છાતીના, નરેન્દ્ર મોદી જેવા છે, 56 એની છાતી. અને મોરારજી બ્રાહ્મણ બોલ્યા, એ માવજી તું સુથારવળી હું જાણે, મને પ્રગટ ભગવાન મળ્યા, પ્રગટ ભગવાન એ તો ચિંતામણી છે, ચિંતામણી તું શું કરી લેવાનો? માવજીએ કીધું, મોરારજી વિચારીને બોલ, ઘર બાર પરિવાર બધું ખલાસ કરી નાખીશ, વેર વિખેર કરી નાખીશ. મોરારજી કીધું, કર તારાથી થાય તે કર, મારા ગળામાં કંઠી છે, ભગવાન સ્વામિનારાયણનો આશરો છે, આ મંત્ર તંત્ર તો એને બધું જોડે જ લઈને ફરતો હશે. કાઢી મૂઠ. આપણા મામાએ મંત્ર બોલતા ને બહુ સરસ, કેવું થઈ છે ને, લોટા ને પાણી મેરી મૂઠ ન જાય ખાલી. મામાનો મંત્ર બહુ સરસ, એમણે મગનીરામનો નાટક કરાયેલું ને ત્યારે શ્રી ઈશ્વરને શીખવાડેલો કે કેવો. અને ભાઈ આણે તો કાઢી મૂઠ, મંત્ર તંત્ર કરી અને મોરારજી બ્રાહ્મણ ઉપર નાખી. મોરારજી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બીજું કઈ આવડે નહીં આને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહેવાય છે. મૂઠ નાખી નાખીને આના હાથ દુખી ગયા, બાવડા થાકી ગયા, જોળીમાંથી અનાજ ખૂટી ગયું. પણ આ મોરારજીને કંઈ કરતા કંઈ ન થયું, એક વાળ એનો વાકો ન થયો, વાળ વાકો ન થયો. હવે તો ભાઈ મોરારજીને વિશ્વાસ બેસી ગયો, મારા મહારાજ મારી સાથે છે. માવજી ફિક્કો પડી ગયો કે મારા મંત્ર તંત્રની તાકાત નથી. માવજીએ છેલ્લે હાથ જોડ્યા કે મોરારજી મને લાગે છે મારા કરતા પણ તારી પાસે કોઈ મોટો મંત્ર લાગે છે. મોરારજી કે મારી પાસે બહુ મોટો મંત્ર છે, કયો મંત્ર મને કે. અને ત્યારે આ ભલા ભોળા બ્રાહ્મણે કહ્યું, ભાઈ મારી પાસે બીજો કોઈ મંત્ર નથી, એ સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, અમારા ભગવાન એમનું મંગલ સ્મરણ હું કરું છું, એ મહામંત્ર છે સ્વામિનારાયણ. સડક્ષરી મંત્ર મહાસમર્થ, મહાસમર્થ સર્વોપરી, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. એવા કેટલા આ સત્સંગના દાખલા છે. ભાદરા ગામના વસરામ સુતાર નીકળ્યા હતા, રસ્તામાં મોટો કીડીનો રાફડો જોયો, એટલી બધી કીડીઓ એમાંથી નીકળે. ભગવાનના ભક્ત વસરામભાઈના મનમાં એમ થયું કે આપણને તો મહારાજ મળ્યા, આપણું કલ્યાણ થઈ ગયું. હમણાં યાત્રામાં નેપાલગંજની અંદર સભામાં ગુરુજીએ બહુ સરસ હરિભક્તોને વાત પણ કરી હતી, ટકોર પણ કરી હતી. ગુરુજીએ કહ્યું, આપણને મહારાજ મળ્યા માટે આપણું કલ્યાણ તો થઈ જ ગયું, અને જો આપણને કલ્યાણમાં સંશય છે તો આપણે મહારાજને હજી ઓળખ્યા જ નથી, આપણે હજી મહારાજને પીછાન્યા જ નથી.
આપણું કલ્યાણ થયું એમ નહીં, ભાવથી આપણા કોઈ દર્શન કરશે ને એનું પણ કલ્યાણ થવાનું. બોલો, ગાધકડા ગામના ગોવિંદ મેરાઈ એવા રૂપમાં ફરે, એવા આનંદમાં ફરે, એટલી ખુમારીમાં એવી મસ્તીમાં ફરતા હોય, ગામના માણસો વાતો કરે, એ ગોવિંદ તને શું મળી ગયું આટલો બધો કેફમાં, જ્યારે જોઈએ ત્યારે આનંદમાં આનંદમાં મસ્તીમાં મસ્તીમાં, શું છે તારી પાસે, મોટો ખજાનો મળ્યો, મોટી મિલકત મળી, જાજા રૂપિયા મળ્યા, શું મળ્યું તને? અને ત્યારે ગોવિંદ એમ કહે, મને તો ભાઈ કરોડોની કિંમતનો કોહિનૂર એના કરતા પણ કિંમતી રતન મળ્યું છે, કિંમતી રતન. અરે પણ કયું, બતાવતો ખરો. અને ત્યારે એમ કે, મને તો ચિંતામણી મળ્યો છે, મને મારા સ્વામી નારાયણ મળ્યા, એનાથી મોટી બીજી કઈ પ્રાપ્તિ. આમ કે આવો કેફમાં ફરે. લોકો પૂછે, ગોવિંદ એ સ્વામિનારાયણ મળ્યા તો શું થશે? આમ પૂછે, શું કે તને સ્વામિનારાયણ મળ્યા શું થશે? અને ત્યારે આ એક ગાધકડા ગામનો અભણ સામાન્ય માણસ એમ કે, મને સ્વામિનારાયણ મળ્યા ને શું થશે એમ નહીં, મારું તો કલ્યાણ થયું, એટલું નહીં મારા ભાવથી દર્શન કરશે એનું કલ્યાણ થયું, એટલું નહીં મારું સીવેલું કપડું પહેરશે ને એ બધા એક દિવસ અક્ષરધામમાં જવાના વિચારો હતો. આ વાત ખાલી કરવાની નથી, સાચી વાત છે. અરે આ સત્સંગના કેવા કેવા દાખલાઓ, હમણાના દાખલાઓ તમને જો કહું ને, હમણાના દાખલા, મહારાજનું કેટલું મોટું પ્રગટપણું છે હું કહેવા માંગુ છું. મહારાજે આજે પણ પોતાનું પ્રગટપણું પોતાની મૂર્તિમાં, પોતાના મંત્રમાં, પોતાના એકાંતિક સાધુમાં, પોતાના સત્શાસ્ત્રમાં રાખ્યું છે. આજે પણ શ્રીજી મહારાજનું એવું પ્રગટપણું આજે દેખાય આપણને આ કળિયુગમાં. ઘાણલા ગામની મૂળી ડોસી ગામના બધા માણસોને કે, મારા હાથના રોટલા જે ખાશે ને એનું પણ કલ્યાણ થશે, આખું ગામ એને ભગત માને, પણ એનો ધણી છે ને એને જ આની સાથે બારમો ચંદ્રમાં, એ માને નહીં, એમાં એનો ધણી, એનો પતિ, એનો અંતકાળ આવ્યો, મૃત્યુનું દુઃખ સામે દેખાવા લાગ્યું. હવે એક વસ્તુ તો સત્ય છે, તમે જાણો જ છો બરાબર, કે આ દુનિયાની ગમે એટલી વસ્તુ, ગમે એટલો અભિમાની માણસ હોય, ગમે એટલો મદ મસ્ત માણસ હોય, પણ મૃત્યુની વેળા આવે ત્યારે ઢીલો થાય થાય ને એના ધણીને પોતાના કરેલા કર્મો દેખાવા લાગ્યા, પશ્ચાતાપ થવા લાગ્યો, મારી પત્ની કેટલી પવિત્ર, ભગવાનનું ભજન કરે, હું રંજાડતો, એને હેરાન કરતો, ન કહેવાનું કહેતો, કેટલી વાર મારી લેતો, કેટલી વાર ખીજાઈ જતો, આખી જિંદગી મેં કાંઈ સારું કર્યું નથી, ગળગળો થયો, રડવા લાગ્યો, પોતાની પત્નીને હાથ જોડ્યા, માફી માગી, તું મને માફ કરી દે. એની પત્ની કે, અરે મેં બધું માફ કરી દીધું, તમે ભૂલી જાઓ હવે, પણ મારા કર્મો ભોગવવા પડશે. અરે એ કર્મ કર્મમાંથી તમે છૂટી ગયા, પણ કેવી રીતે છૂટું, મેં તો કંઈ સારું કર્યું નથી. ત્યારે એની પત્ની બોલી, આખી જિંદગી તમે મારા હાથના ઘડેલા રોટલા ખાધા છે, અત્યારે બસ ભગવાન સ્વામિનારાયણને યાદ કરો, અમારા ભગવાન એવા દયાળુ છે, જે ધામ મને મળશે એ ધામ તમને પણ મળશે. એનો પતિ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા લાગ્યો. સત્સંગનો ઇતિહાસ એમ કહે છે, ઘાણલા ગામની આ મૂળી ડોસીના પ્રતાપે, એના ભજનના પ્રતાપે, એનો પતિ સત્સંગી નહોતો, છતાં પણ ભગવાન શ્રીહરિને ધામમાં તેડવા આવ્યા અને ધામમાં તેડી ગયા. વિચારો તમે. આજના દાખલાઓ ક્યાં દૂર જોવા જશું આપણે? કબીરા સગ સબ જગ નિર્ધના, ધનવંત નહીં કોઈ, ધનવંત સોઈ જાનીએ રામ નામ ધન હોય. આ જગતમાં જેની પાસે દામ છે ને, દામ, આ જગતમાં જેની પાસે દામ પૈસા છે ને એ મોટો ગણાય. આધ્યાત્મિક જગતમાં જેની પાસે નામ છે ને, નામ એ મોટો ગણાય. નક્કી કરો આજથી, હાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એવળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. આ ધૂન કરવી શા માટે, તાળી પાડવી શા માટે? વચનામૃતમાં મહારાજ અદભુત બોલ્યા છે. એક વચનામૃત જો થોડું વાંચું,
શ્રીજી મહારાજને કેટલું તાન છે ભજન કરવું અને ભજન કરાવવું. શ્રીજી મહારાજ એટલું બધું ભજન કરાવે છે સંતો પાસે, હરિભક્તો પાસે, એવા તો કેટલા બધા દાખલાઓ છે. કથા અને ભજન વધારેમાં વધારે મહારાજા બે કરાવ્યું છે. લોયાનું વચનામૃત છે 13મું, શ્રીજી મહારાજ કહે છે, અને જ્ઞાન વૈરાગ્ય આદિ સાધને યુક્ત છીએ, પોતાની સ્થિતિની વાત કરે છે, તો પણ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ. મહારાજ પોતે પોતાની સ્થિતિ બતાવીને વાત કરે છે, અમે આવા છીએ છતાં ભગવાનને રાજી કરવા માટે આટલું બધું કરીએ છીએ. આપણા ગુરુજીની કેવી સ્થિતિ, ગમે ત્યારે તમે બેસો, સૂતા જાગતા દર્શન કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ અખંડ જપ શરૂ હોય, છતાં ભગવાનને રાજી કરવાનું કેટલું તાન, તાળીઓથી વધાવો. આવું તાન થાય ને, એક ઘર હોય તો બીજું ઘર કરવાનું તાન થાય, ઇન્ડિયા હોય તો અમેરિકા આવવાનું તાન થાય, અમેરિકા હોય તો મોટો બંગલો કરવાનું તાન થાય, મોટો બંગલો થાય તો સારી ગાડી લેવાનું તાન થાય, સારી ગાડી લે તો પછી દેશ વિદેશમાં ફરવાનું તાન થાય, દેશ વિદેશમાં ફરવા જાય તો પછી ચંદ્રલોક ઉપર પહોંચવાનું. આ દુનિયાના કેટલા તાન માણસને છે, ભગવાનને રાજી કરવાનું તાન જો. મહારાજ કહે એના માટે અમે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ. કીર્તન અને નામ સ્મરણ તાળી વગાડી વગાડીને હાથની આંગળીઓ ફાટી જાય એમ કરીએ છીએ. હાથની આંગળીઓ ફાટી જાય ને, હાથમાંથી લોહી નિસરી જાય ને, લોહીની શેરો ફૂટી જાય ને, ત્યાં સુધી તાળી વગાડી વગાડીને અમે કીર્તન ભક્તિ કરીએ છીએ, ધૂન કરીએ છીએ. આ ભગવાન શ્રીહરિનું તાન વિચારો. અમારા ભરતભાઈને તાળીઓથી વધાવો, હા, એકલા હોય મહારાજ પાસે આવીને એવા મસ્ત થઈને કીર્તન ગાતા હોય ને, ખરેખર તાળીઓથી વધાવો. એકલા હોય ને મહારાજ પાસે તાળી વગાડી વગાડી નાચતા જાય ને કીર્તન ગાતા જાય, નાચતા જાય ને કીર્તન ગાતા જાય. આપણને ઘડી બે ઘડી એમ થઈ જાય કે હમણાં પીવડા મહારાજ સિંહાસનમાંથી ઉતરી ભરતભાઈને ભેટી પડશે એવું લાગે, હા, એવા મસ્તાના એવા દીવાના થઈ જાય. જો વચનામૃતમાં મહારાજ શું કહે, આ લોયાનું 13મું વાંચ્યું આપણે, અંત્યનું 13મું, એમાં શ્રીજી મહારાજ બોલ્યા, ભગવાનના કથા કીર્તન આદિ કરતા હોઈએ ત્યારે એવી મસ્તાઈ આવી જાય છે, એવી મસ્તાઈ આવી જાય છે કે જાણીએ દીવાના થઈ જવાશે. લો, આપણે આ દીવાના દીવાના નૃત્ય કરીએ છીએ, અલ્પેશભાઈ પ્રસાદીનો શબ્દ છે દીવાના, દીવાના થઈ જવાશે. અને જેટલો વિવેક રહે છે ને તે તો કોઈક ભક્તજનના સમાસને અર્થે, બાકી અમે ગાંડા થઈ જઈએ, અમે બાવરા બની જઈએ, પાગલ બની જઈએ, ભાન ભૂલી જઈએ. આવી રીતે શ્રીજી મહારાજ ભજન કરતા, આવી રીતે શ્રીજી મહારાજ ભજન કરાવતા. નંદ સંતોએ પણ એ કર્યું, આપણા ગુરુજીએ પણ એ જ કર્યું. આ વસરામ સુતાર ભાદરા ગામના નીકળ્યા છે, કીડીનો મોટો રાફડો જોયો, કીડીઓને જોઈ મનમાં વિચાર થયો, આપણને તો મહારાજ મળ્યા, આપણું કલ્યાણ તો નક્કી, આપણું કલ્યાણ તો થઈ ગયું. પણ આટલા બધા જીવો, રાફડો ઉભરાય, હા, કીડીનો રાફડો ઉભરાય, આટલા બધા જીવો એનું કલ્યાણ ક્યારે થશે, કેમ થશે, મનમાં ચિંતા થઈ. ત્યાં ઉભા રહી ગયા, હળ લાકડું જોડે હતું એક બાજુ મૂકી દીધું, મહારાજને સંભાળ્યા, હે મહારાજ આ જીવોનું પણ તમે સારું કરો એમ કરી સ્વામિનારાયણ 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 તાળી વગાડી ધૂન ચાલુ કરી, હા, હે મહારાજ આ બધા જીવનું સારું કરજો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણા ગુરુજી વાત કરે છે, આફ્રિકાના જંગલમાં બહુ વર્ષો પહેલા ગુરુજી ગયેલા અને એ સમયમાં સત્ય ઘટના ઘટી, સિંહ ગાય ઉપર કે કોઈ પ્રાણી ઉપર, એને ગાય ઉપર જ, લગભગ જંગલી ગાય, એના ઉપર સિંહે તરાપ મારી, ગાય રસ્તા ઉપર તડફડે, એમાં ગાડી લઈને ગુરુજી સંતો નીકળવાનું, અને ગાયની વેદના જોઈ ગુરુજી સંતોને દુઃખ થયું. જંગલમાં ઉતરવાની મનાઈ હોય, અમે આફ્રિકાના જંગલમાં ઘણીવાર ગયા છીએ, જંગલમાં ઉતરી ન શકાય, ઉતરો અને કંઈ થાય તો તમારી જવાબદારી નહીં. ગુરુજી એમ કહે, આફ્રિકાના હરિભક્તો પણ આજે છે, કે અમને ગાયની પીડા જોયાથી દુઃખ થયું,
આટલી બધી પીડાને કોણ બચાવશે? અમે ઉતર્યા, ગાડીમાંથી ઉતર્યા, શું કરીએ? બીજું તો કઈ હતું નહીં. ત્યાં ઉભા રહ્યા, 2 મિનિટ અમે ધૂન કરી. હજી તો 2 મિનિટ અમારી ધૂન પૂરી થાય કે ન થાય એ પેલા ગાયે દેહ છોડી દીધો. અમને વિશ્વાસ થઈ ગયો કે આ ગાય અંતકાળે મહારાજને તેડી ગયા, ધામમાં ગઈ. વિચારો તો આવી રીતે જીવોના કલ્યાણ કર્યા. હમણાં અમે ચિતવન નેશનલ પાર્કમાં ગયા, ત્યાં નેપાળમાં, તો ત્યાં હાથી ઉપર સવારી કાઢી, 26 હાથી, એક એક હાથી ઉપર 4-4 સંતો ને 4-4 ભક્તો. પણ બધા સંતો ભક્તોએ ધૂન કરી. ગુરુજીએ સાંજે બહુ સરસ વાત કરી કે આ જંગલના હાથી એણે ક્યારેય સ્વામિનારાયણ મહામંત્ર સાંભળ્યો નહીં હોય. એ હાથી કેટલા ભાગ્યશાળી, સંતો ભક્તો બેઠા, ઠાકોરજીની ઉપર બેઠા, અને સ્વામિનારાયણ મંત્ર હાથીએ સાંભળ્યો ને, આ જેટલા હાથીના કાનમાં આ મહામંત્ર ગયો ને, એનું પણ એક દિવસ શ્રીજી મહારાજ કલ્યાણ કરશે, કરશે ને કરશે. લગભગ યાત્રામાં રોજ આ ગુરુજી વાત કરતા, રોજ, કે આપણે યાત્રા કરવા નથી નીકળ્યા, કલ્યાણનું બી વાવવા નીકળ્યા છીએ, કલ્યાણનું વાવેતર કરવા નીકળ્યા છીએ, મોક્ષનું વાવેતર કરવા નીકળ્યા છીએ. પોખરાની 5-સ્ટાર હોટલ એમાં ઉતારો હતો, અને એ હોટલની અંદર અમે ધૂન માટે પરમિશન માંગી. આટલા બધા માણસો એટલે પરમિશન તો આપે. અને હોટલની અંદર ભાઈ ધૂન જમાવી, 5-સ્ટાર હોટલની અંદર સાઉન્ડ સિસ્ટમ ચાલુ કરી. એક બાજુ સાઉન્ડ સિસ્ટમ ને બીજી બાજુ આખી હોટલ ધમધમે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શ્રીજી સ્વામી હોત તો ઓર ધમધમ થોડી. તમે નહીં માનો, એ હોટેલના, એ નેપાળની હોટેલના માણસોને એટલો બધો ગુણ આવ્યો. કોઈક દેવી જીવ હોય ને એમાં પણ એટલો બધો ગુણ આવ્યો. 13 જેટલા ત્યાંના લોકલ માણસોએ, કોઈ બ્રાહ્મણ હતા, કોઈ બીજી જ્ઞાતિના હતા, કોઈ પુરુષો હતા, કોઈ બહેનો હતા, 13 જેટલા માણસોએ સામે ચાલીને પ્રાર્થના કરી, વિનંતી કરી, અમારે પણ ભગવાનના ભક્ત થવું છે. ગુરુજીએ શરત મૂકી, તમારે આટલા વર્તમાન પાળવા પડશે. તૈયાર. એમાં મીઠ ખાનારા હતા, દારૂ મીઠ 1 સેકન્ડમાં છોડી દીધું. અમારે ભગવાનની શરણાગતિ સ્વીકારવી છે. કંઠી પહેરી સ્વામિનારાયણ મંત્ર ધારણ કર્યો, આ કામ આ યાત્રામાં થયું. વિચારો તમે, આપણે ભગવાનના ભક્ત છીએ, જ્યાં જઈએ ને ત્યાં આપણને એટલો વિચાર તો હોવો જોઈએ, હોવો જોઈએ, હોવો જ જોઈએ કે બસ ગમે તેવો સમય આવે. જિસ દેશ મે જિસ વેશ મે રહો, રાધારમણ 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 કહો. આપણે ગમે ત્યાં હોઈએ, ગમે તે જગ્યાએ હોઈએ, ગુણાત્યાનંદ સ્વામી કહે, દુઃખ આવે, આપતકાળ ખરાબ થાય ત્યારે સૂકા ઘાસને દંડવત કરજો, એમાંથી પણ ભગવાન પ્રગટ થઈને તમારી રક્ષા કરશે. પ્રહલાદ સામે આપત્તિ આવી, સામે થાંભલો હતો, જાણો છો તમે, લાકડાનો થાંભલો હતો, પણ પ્રહલાદની શ્રદ્ધા, પ્રહલાદની આસ્તિકતા એવી હતી કે પ્રહલાદ માટે થાંભલામાં પણ ભગવાન હતા, અને નાસ્તિક માણસો માટે ભગવાનમાં પણ, એને ભગવાન પણ થાંભલો જ લાગે, કઈ ફેર ન લાગે. ઘણા મંદિરમાં હવે હાથ પાછળ જ રાખે, બોલો, કેમ કે આગળ રાખે ઠાકોરજી કે આપી દે ને. જોયા છે આવા ઘણા બધા. આપણા મંદિરમાં તો બહુ સારું છે, બાકી મને યાદ છે 1-2 મંદિરના મુખ્ય કાર્યકર્તાઓ, મંદિરની કમિટીમાં રહેનારા માણસો પાછા આખી જિંદગી ક્યારેય ઠાકોરજીને દંડવત નથી કર્યા, બોલો. અમેરિકાની વાત કરું, નાસ્તિક માણસો માટે મૂર્તિ છે ને એ પણ થાંભલા બરાબર છે, અને આસ્તિક અને શ્રદ્ધાવાળા માણસો માટે થાંભલો હોય ને લાકડાનો, લોખંડનો, એ પણ એના માટે ભગવાનની મૂર્તિ છે. ગુરુજીએ સરસ ટકોર કરી સંતો ભક્તોને, આપણું કલ્યાણ તો થઈ ગયું, ચિંતા જ નથી હવે. હવે આપણી સાથે બેસતો હોય, આપણો મિત્ર હોય, આપણો સંબંધી હોય, આપણો સ્વજન હોય, પ્રયત્ન એવો કરો એને પણ આ મહારાજ મારે ઓળખાવા છે, પ્રયત્ન એવો કરો એને પણ આવા સંતો મારે ઓળખાવા છે, પ્રયત્ન એવો કરો એને પણ મારે એકાંતિક બનાવવો છે, પ્રયત્ન એવો કરો એને પણ મારે અક્ષરધામની સભામાં મારી સાથે મૂર્તિનું સુખ લેતો કરી દેવો છે, આ મહેનત કરવાની છે. આવું તાન હોવું જોઈએ, હા,
આ વસરામ ભગત ધૂન ચાલુ કરી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી ધૂન ચાલુ કરી, આંખો બંધ કરી. થોડી વારમાં આંખ ખોલે ત્યાં તો એને દ્રશ્ય જોયું. વિમાનો હતા, વિમાનની અંદર ચતુર્ભુજ ચાર હાથવાળા દિવ્ય દેવો એક પછી એક બેસે, કરોડો વિમાનોની લાઈન લાગેલી. વસરામ ભગત તો વિચારમાં પડ્યા, આ શું, આ સેના વિમાનો, કોણ છે? પૂછ્યું, આપ કોણ છો, ક્યાં જાઓ છો, ક્યાંથી આવ્યા છો? અને ત્યારે એ વિમાનમાં બેઠેલા મુક્તો બોલ્યા, અમે ભૂમા પુરુષના લોકમાંથી આવીએ છીએ, તમારા મુખમાંથી પ્રેમે સહિત આ સ્વામિનારાયણ મહામંત્ર પ્રગટ થયો, એ મંત્રના પ્રતાપે આ કીડી જેવા તુચ્છ અને પામર જીવ એનું પણ કલ્યાણ થયું, એટલે આ બધી કીડી એ દેહ છોડીને ચતુર્ભુજ રૂપ ધારણ કરે છે, અમે એને આ વિમાનમાં બેસાડીએ છીએ અને અમારી સાથે અમે ભૂમા પુરુષના લોકમાં લઈ જઈએ છીએ. વિચારો આ મંત્રનો પ્રતાપ. એટલો મહાન આ મંત્ર છે. કેવળ ને કેવળ આ મંત્ર પ્રેમથી એનો જપ થાય તો બસ. વચનામૃતમાં શ્રીજી મહારાજ કેટલી સરસ વાત કરે છે. લોયાનું છઠ્ઠું, જ્યારે કામ ક્રોધાદિ ના વેગ વર્તતા હોય અને ભૂંડા ઘાટ થવા માંડે, ત્યારે ધ્યાનને પડ્યું મૂકીને જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ્જ થઈને તાળી વજાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું તો ઘાટ સર્વે ટળી જાય, નિરાત થાય. પણ એ વિના બીજો કોઈ એવો ઘાટ ટાળ્યાનો ઉપાય નથી. તાળી વગાડો સ્વામિનારાયણ મંત્ર જેવો ઘાટ ટાળ્યાનો ઉપાય નથી. આટલા બધા સાધુ સંતો, આટલા બધા તમારા જેવા ભક્તો અમેરિકા જેવા દેશમાં વૈભવ વિલાસની વચ્ચે રહે છે, છતાં શા માટે કામ ક્રોધાદિકથી પર રહી શકે છે? આ જગતના તુચ્છ દોષોને અડી નથી શકતા. કયું બળ? સ્વામિનારાયણ મંત્રનું બળ. આ મંત્ર, આ ભજન જેટલું વધે ને એટલે જગતના દોષ ઘટે, અને જગતના દોષ વધે તો સમજવું કે હજી ભજન ઓછું પડે છે, ભજન વધારવાની જરૂર છે. અરે ત્યાં સુધીના દાખલાઓ છે, અસાધ્ય રોગ થયા હોય. મેં કથામાં વચ્ચે વાત કરી હતી, આજે ફરી કરી દઉં. કંડારી ગુરુકુલમાં ચિમન કાકા છે, કરજણ ગામના, તમે જાઓ તો મળજો. અમે ઇન્ડિયા હતા બે વર્ષ પહેલા, એવી વાયરલ બીમારી થઈ, એકે એક સંતો હરિભક્તોને એવા તો લઈ પાડ્યા, દસ દસ ઇન્જેક્શન મૂકવામાં આવે, આખો દિવસ બોટલ ચાલે, તો ઊભું ન થઈ શકાય, આવું શરીર તોડી નાખેલું. અને એ અરસામાં એક પછી એક બધાનો વારો ચાલુ હતો. ચિમન કાકાનો વારો આવ્યો, 82 વર્ષની દાદાની ઉંમર, હું ઇન્ડિયા હતો. ઘણા સંતોએ સમજાવ્યા કે દાદા ચાલો દવાખાને, ડોક્ટરને સામેથી મોકલ્યા, હું દવા નહીં લઉં, મારે તો નિયમ છે, શું હું ગમે ત્યારે બીમાર પડું ને એટલે જનમંગલ સ્તોત્ર ચાલુ કરી દઉં, ગમે ત્યારે બીમાર પડું જનમંગલ સ્તોત્ર ચાલુ કરું, મહારાજ મારું મને સારો જ કરી દે છે. કાળ ઝાળ બીમારી હતી, અમે આંખથી જોયેલો દાખલો કહું છું ભૂપેન્દ્રભાઈ. દવા ન લીધી, જનમંગલ સ્તોત્રનો અખંડ પાઠ ચાલુ રાખ્યો, અમારા બધા કરતા પહેલા સાજા થઈ ગયા. બોલો ભરતભાઈ, તાળી તો વગાડો ભલા માણસો. જો શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી, જો શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી. કુરાનમાં ક્યાંય પેગંબરની સહી નથી. શ્રદ્ધા ને વિશ્વાસથી એટલા મોટા કાર્ય થાય છે. એમાં ભગવાનનું નામ, એમાં તો શ્રદ્ધા ક્યાં, એ તો પ્રગટ વસ્તુ છે, પ્રગટ વસ્તુ. એક વિડીયો બતાવીશ તમને ક્યારેક, સત્ય ઘટના છે. આ મંત્રનો એટલો મોટો પ્રતાપ છે, એટલો મોટો પ્રતાપ છે. ભગવાનનું નામ, એમાં શ્રદ્ધા, એમાં વિશ્વાસથી જો લેવામાં આવે ને તો શું કામ નથી થતું. એટલા માટે આપણા મંદિરોમાં ધૂન કરીએ છીએ, એટલા માટે આપણા મંદિરમાં વારંવાર આપણે ભજન ભક્તિનો કાર્યક્રમ રાખીએ છીએ. શ્રીજી મહારાજ વચનામૃત ગઢપુર પ્રથમનું 56મું, ગમે તેવો પાપી હોય અને અંત સમયે જો સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વે પાપથી છૂટીને બ્રહ્મ મહોલને વિશે નિવાસ કરે છે. ગુણાત્યાનંદ સ્વામી જાણે અથવા અજાણે શું બોલ્યા, થોડું જોરથી બોલો,
જાણે અથવા અજાણે જો 5-10 વાર સ્વામિનારાયણ નામ લેશે તો તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે. આપણું ગુરુકુલ નાવલી, એ નાવલી ગામની જ વાત, મહારાજના સમયમાં કશ્યાભાઈ નામના હરિભગત હતા. નાવલી ગામમાં કશ્યાભાઈ નામના હરિભગત, એણે નિયમ રાખેલું કે મારા ઘરે કોઈ પણ મહેમાન આવે એની પાસે પહેલા 5 વાર સ્વામિનારાયણ બોલાવવું અને બોલાવ્યા પછી જ એને પાણી પાવવું. આ નાવલી ગામના કશ્યાભાઈ, એના ઘરે એક દિવસ મહેમાન થયા પેટલાદ ગામના કશ્યાભાઈ. પેટલાદ ગામના કશ્યાભાઈ સ્વામિનારાયણના કટ્ટર દુશ્મન, વડતાલના મંદિરમાં એટલી બધી એને અડચણો કરેલી, મંદિરને રોકવા માટે, મંદિરને અટકાવવા માટે ચાલ્યું તો કંઈ નહીં, પણ તેમ છતાં પહેલેથી એને આટી પડેલી. અને પેટલાદ ગામનો મોટો માણસ, પ્રતિષ્ઠિત માણસ, રાજા મહારાજા જેવો એનો રોપ. આ નાવલી ગામના કશ્યાભાઈ તો સામાન્ય માણસ, આ સત્સંગીની પેલો કુસંગી. નાવલી ગામના કશ્યાભાઈને સમાચાર મળ્યા કે આજે તમારે ત્યાં પેટલાદના કશ્યાભાઈ આવે છે, આવવા દો, ખાટલો ઢાળ્યો, બધું તૈયાર રાખ્યું, પાણીનો ગ્લાસ અંદર મૂકી આવ્યા. નિયમ એવો હતો, પાણી પાછા પહેલા 5 વાર સ્વામિનારાયણ બોલાવવું. એટલે અને આ કશ્યાભાઈ પેટલાદના, એણે પણ સાંભળેલું કે આ નાવલી વાળો કશ્યો 5 વાર પાણી સ્વામિનારાયણ બોલાવીને પછી પાણી પાઈ છે, એટલે એણે દાઢમાં બરાબર રાખેલું કે હું જાઉં છું અને જોઉં છું કેમ મને પાણી નથી પાતો, ના પાઈને તો ગરદન કાપી નાખું. આમ નક્કી કરીને આવેલા, આવ્યા, બેઠા, થોડી વાર વાતો ચિતો થઈ, આ ભગત પાણી તો લેવા જ નહીં, આને દાઢમાં રાખ્યું છે બરાબર, જોઉં છું કેમ પાણી ન પાવે, કેમ મારી બરદાસ્ત ન કરે, આગતા સ્વાગતા ન કરે. એમાં આ કશ્યાભાઈ નાવલીવાળાએ વચ્ચે પૂછી લીધું કે તમે આવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ અત્યારે વડતાલમાં છે તો ત્યાં થઈને આવ્યા છો દર્શન કરી નહીં? અરે હું સ્વામિનારાયણના દર્શન કરવાના, હું ત્યાં જાઉં નહીં સ્વામિનારાયણના દર્શન કરવા. કેટલી વાર થયો? આને ગણવાનું ચાલુ કરી દીધું. પણ કશ્યાભાઈ તમે જાઓ નહીં, કંઈ વાંધો નહીં, પણ તમે વડતાલ મંદિરમાં આ પથ્થરો જે લાવતા હતા એનો ટેક્સ માફ કર્યો, એનાથી તો સ્વામિનારાયણ ભગવાન રાજી છે જ તમારા ઉપર ખૂબ. ભલે તારા સ્વામિનારાયણ રાજી હોય, મારી ન્યારે હું કામ, મારા માટે પાણી લાવ, પાણી આપું છું દરબાર, પણ તમે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હોત તો સારું થાત. અરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ શું મંડો છે, કેટલી વાર થઈ ગયો, શું મંડો છે, જે કામની વાત હોય એ કરને. કશ્યાભાઈ ઉભા થયા, અંદર ગયા, પાણીનો ગ્લાસ લાવ્યા, પાણી પાયું, ઠંડુ પાણી પી અને કશ્યાભાઈ મૂછો ઉપર હાથ દઈને પછી બીજા સામે નજર નાખીને કીધું, જોયું બંદો બોલ્યો નહીં તો પાણી પાવું પડ્યું ને. ત્યારે નાવલી ગામના કશ્યાભાઈ બોલ્યા, બાપુ તમારી પાસે પૂરેપૂરા 5 વાર સ્વામિયાણ બોલાવ્યું છે પછી પાણી આપ્યું છે. લો, કહેવાનું આવો હરિભક્તો આગ્રહ રાખતા કે જાણે અજાણે ભગવાનનું નામ લેશે તો પણ એનું સારું થશે. તુલસીદાસજી મહારાજે તો અદ્ભુત લખ્યું છે, બિવસ હું જાસો નામ નર કહી, જન્મ અનેક રચિત અઘદહી, બિવસ હું જાસો, પરવશ થઈને, પરાણે, મરતા મરતા પણ, અજાણે પણ, સાંભળજો, બિવસ હું જાસો નામ નર કહી, પરવશ થઈને, પરાધીન થઈને, પરાણે પરાણે પણ કોઈ ભગવાનનું નામ કહે છે ને, જન્મ અનેક રચિત અઘદહી, અનેક જન્મના પાપ એના બળી જાય છે. પરવશ થઈને નામ જપે છે એના પણ જો અનેક જન્મના પાપ બળી જાય તો તુલસીદાસજી મહારાજ એમ કહે છે, પ્રેમથી શ્રદ્ધાથી જે નામ લે એના તો કયા કામ ન થાય. નામ માટે તો બધા સંતોને એ સુણી, સ્વામિનારાયણ નામ રે સર્યા કંઈક જીવના કામ રે,
કાને નામની ભણક પડી રે, તેને અક્ષર પોળ ઉઘડી રે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં લખે. માટે વાલા ભક્તો, આજે એકાદશીનો પવિત્ર દિવસ છે. દરેક એકાદશીએ આપણે મંદિરમાં ધૂન કરીએ છીએ. ગુરુજીએ એક પ્રકરણ ચલાવ્યું, સંતોને ભલામણ કરી, સંતોને આજ્ઞા કરી. હાલતા ચાલતા દરરોજ રોગ સાંભળવા મળે. તમે જુઓ, નવા નવા રોગ, એક્સિડેન્ટ, ઉપાધિ, મુસીબતો, તકલીફ. કહેવાય છે ને, એક સાંધોને બોલો તો ખરા, એક સાંધોને બે તૂટે તો હજી વાંધો નહીં, પણ એક સાંધોને તેર તૂટે. આજે જ આપણા લોયાધામ ન્યૂજર્સીના એક ભક્તરાજ વેદાંત ભગત તબલા વગાડે છે, એમના મધર, એમનું ઓપરેશન હતું. તમે સાંભળો કેવી કેવી ઘટનાઓ ઘટે. હજી તો ઓપરેશન ચાલુ થાય એટલી વારમાં એમનું હાર્ટ જ બંધ થઈ ગયું. ડોક્ટરોને સરપ્રાઈઝ થયા, શું થયું? જોકે અહીંના ડોક્ટરો બહુ સારા નિષ્ણાત હોય, બાજી બધી સુધરી ગઈ, હાર્ટ પાછું રાબેતા મુજબ ચાલુ થઈ ગયું, પોતે સ્વસ્થ થઈ ગયા. પણ કહેવાનું ક્યારે શું થાય, ક્યારે અકસ્માત, ક્યારે એક્સિડેન્ટ, ક્યારે રોગ, ક્યારે એટેક, ક્યારેક ચોર, કેટલી તકલીફ, બિઝનેસના પ્રોબ્લેમ, ઘરના પ્રોબ્લેમ, છોકરાના પ્રોબ્લેમ, છોકરીને, તમારા ગ્રહસ્થનો તો પ્રોબ્લેમ ગણાય જ નહીં. બોલો, શ્રીજી મહારાજના નામ છે એના કરતા તમારા પ્રોબ્લેમ વધારે છે. આમ તેમ કે ભગવાનના હરિતારા છે હજાર નામ, એના કરતા તમારા પ્રોબ્લેમ વધારે છે. એમાંથી ઉગરવાનો એક જ ઉપાય છે. કયો ઉપાય? ભગવાનનું નામ. ગુરુજીએ સંતોને વર્ષો પહેલા નિયમ આપ્યો કે સંતો રોજ સવારે બધું કામ કરતા પહેલા ભગવાનની આરતી કરો, આરતી કરીને અડધો કલાક ધૂન કરો, પછી તમારે જે પ્રવૃત્તિ કરવી કરો, આટલું નિયમ રાખો. છેલ્લા ઘણા વર્ષોથી તમે બધા જાણો છો, આપણા મંદિરમાં, અમે મંદિરમાં હોઈએ, અમે ટ્રાવેલિંગમાં હોઈએ, અમે ગાડીમાં હોઈએ, ઇન્ડિયા હોઈએ, કંડારી ગુરુકુલ હોય, નાવલી ગુરુકુલ હોય, વડોદરા ગુરુકુલ હોય, કે પછી અમેરિકા હોઈએ, કે વિચરણમાં હોઈએ, પણ અડધો કલાક સંતો ધૂન કરે, કરે ને કરે. તમારા જેવા ભક્તો માટે સંતો રોજ પ્રાર્થના કરે. હું કહેવા એ માગું છું, અમે જેમ ભજન કરીએ છીએ તમે પણ આગ્રહ રાખો કે દિવસમાં થોડી વાર તો ભજન થવું જોઈએ, થવું જોઈએ ને થવું જોઈએ. આ આગ્રહ રાખો, કરવા જેવું આ છે. બે કામ બીજા અટકી જશે. અરે ગુણાત્યાનંદ સ્વામી તો કહે, કરોડ કામ બગાડીને, શું કીધું? એક નહીં, બે નહીં, કરોડ કામ બગાડવા પડે તો બગાડીને પણ ભગવાનનું ભજન કરી લે એના જેવો કોઈ ડાયો માણસ નથી. હે, કોઈ ડાયો નથી છે. બાકી તો તમે જાણો જ છો, શ્રીજી મહારાજ કેવી ધૂન કરાવતા. આજ એકાદશીનો દિવસ છે, દર એકાદશી પણ આપણે મંદિરમાં ધૂન કરીએ છીએ. તમે બધા ભક્તો દૂર સુદૂર રહો છો, કથા વાર્તા રોજ સાંભળો છો. આ સુંદર મહારાજની વાત થોડી વાંચી લઈએ, પછી બે ત્રણ જાહેરાત કરવી છે. તો બધા ભક્તોને મારી નાની ભલામણ, શ્રીજી મહારાજ સર્વોપરી છે. વૃંદાવન વિહારી સ્વામી નામના બહુ સારા સંત થયા, બહુ સ્થિતિવાળા હતા, મૂર્તિમાં ડૂબેલા સંત હતા. સ્વામીની એક વાત હમણાં મેં વાંચી. સ્વામી વાતો કરતા, ભગવાનની મૂર્તિની જ વાતો કરતા, સ્થિતિવાળા હતા, સમાધિવાળા હતા. વૃંદાવન વિહારી સ્વામી એમ કહે, આપણે મહારાજને સર્વોપરી સર્વોપરી કહીએ છીએ, પણ એમ કહેવાથી આપણને વાતનો અનુભવ નહીં થાય. પાણી પાણી બોલવાથી તરસ નથી છીપતી, વાત સાચી ને? ભૂખ લાગી છે ને આપણે માળા લઈને બેસીએ, રોટલી રોટલી, દાળ ભાત, શાક કરજો ને એકવાર 108 માળા, ભૂખ ઓછી થશે કે વધશે? હરીશભાઈ, નામ બોલવાથી કામ નથી થતું, સર્વોપરી કહેવાથી, શ્રીજી મહારાજનું સર્વોપરી પણ અનુભવમાં નથી આવતું. એના માટે સ્વામી કહે, દેહભાવ ટાળી આત્મારૂપ થઈ ભજન કરવું પડશે,
જો એવી રીતે ભજન કરશે ને તો જે સુખ શ્રીજી મહારાજને પોતાની મૂર્તિનો આવે છે ને, જેવો આનંદ મહારાજને પોતાની મૂર્તિનો છે ને, એવો આનંદ એવું સુખ આ લોકમાં એ ભગવાનના ભક્તને અનુભવમાં આવશે. વચનામૃત પણ સાક્ષી છે. ગંગા જળિયા કુવાનું વચનામૃત મધ્ય પ્રકરણનું 67મું, જેવા ભગવાનને જાણે છે એવો તો પોતે થાય છે. એટલે બધા ભક્તો આગ્રહ રાખીએ, આપણાથી બીજું થાય કે ન થાય પણ ભજન કરીએ. જેટલું ભજન કરીશું એટલો આપણો દેહભાવ ઓગળશે, આપણા દોષ ઓછા થશે, વિકારો ઓછા થશે, અંતર નિર્મળ થશે. અંતર નિર્મળ થશે ત્યારે જ આપણને મહારાજની મૂર્તિનો અનુભવ, મહારાજની મૂર્તિનું મહાસુખ, ભગવાનના એકાંતિક સંતોનો દિવ્ય ભાવ, ભગવાનના એકાંતિક સંતોનો મહિમા, શ્રીજી મહારાજનું સર્વોપરીપણું આ બધું અનુભવમાં આવશે. શું આવશે? અનુભવમાં આવશે. ધૂન કર્યા પછી સંતો ગદગદ કંઠ થઈને સ્તુતિ કરવા લાગ્યા. શ્રી હરિનો મહિમા અનંત અને અપાર છે, જે માટે આ મનુષ્ય શરીર ધારણ કર્યું હતું અને મનુષ્ય દેહ કરીને જે જે સામર્થ્ય દેખાડ્યું હતું, આવી બાબતના અષ્ટક તથા શ્લોકો બનાવ્યા હોય તે અષ્ટકોને બંને હાથ જોડીને સ્તુતિના રૂપમાં સંતો બોલ્યા. બધા સંતોએ એવો નિયમ રાખ્યો હતો. પછી સૌએ ત્યાં પરસ્પર જય સ્વામિનારાયણ કહ્યા. પછી સૌએ કથા વાર્તા ભાવપૂર્ણ રીતે કરી. તે વેળાએ શ્રીહરિએ સંતોને કહ્યું, વાજિંત્ર વગાડીને કીર્તન બોલો. મુનિવર મુક્તાનંદ સ્વામી કીર્તન ગાવા લાગ્યા. લોકોની સભા ભરાઈને બેઠી હતી. ચારે તરફ આનંદનું વાતાવરણ છવાયું હતું. જ્યારે અધરાત થવા આવી ત્યારે શ્રીહરિ હસીને બોલ્યા, હવે સૌને ઊંઘ ઘણી આવે છે, વધારે બેસાડી રાખવા તે સારું નથી. સૌ પોતપોતાને મુકામે જાઓ, સવાર થાય એટલે અમારે બીજે ગામ જવું છે. આ વિવેક છે. પછી શ્રોતા ઊંઘવા મળે ને પછી કથા ચાલુ રાખીએ તો બીજે દિવસે પછી એ કથાનો ભાવ રહે નહીં. મહારાજ કહેવે, બધાને ઊંઘ દેખાણી છે, અખિયામાં નિદરા ભરાણી, હવે રાખો. ત્યારે ગામધણી દરબાર પીઠાવાળા ચરણકમળમાં મસ્તક નમાવી હાથ જોડીને બોલ્યા, હજી અહીંયા નિવાસ કરીને રહેવાનું છે. આપની પાસે અમને ઘણી આશા છે. ત્યારે બીજા બધા દરબારોએ કહ્યું, તમારા ગામ સુધી શ્રીહરિને અમે લાવ્યા છીએ. તમે અહીં બહુ લાભ લીધો છે માટે હવે રોકવાનો આગ્રહ કરવો નહીં. શ્રીહરિ જસદણ જવાના હતા. અમે તમારા ગામ કોટડા સુધી લાવ્યા છીએ. વાજસુર ખાચર તો અમારા નામ લઈને વઢ્યા છે. તેમણે શ્રીહરિ પાસે એક સવાર પણ મોકલ્યો હતો, છતાં તે છોડીને શ્રીહરિ અહીં પધાર્યા છે. વાજસુર ખાચરને અમે પાછા આવવાનો વિશ્વાસ દીધો છે માટે હવે રોકવાની તાણ કરશો નહીં. શ્રીહરિ અહીં બહુવાર આવશે, તમે તો ઘણા સમજણા છો, તમને વધારે શું કહેવું. ત્યારે ગામધણી દરબારે કહ્યું, હજી અમે શ્રીહરિની પૂજા કંઈ કરી નથી, તો આવતીકાલે રસોઈ કરાવીએ અને તે જમ્યા પછી આપ ચાલવાનું રાખો. તે વખતે સુખદાયક શ્રીહરિ બોલ્યા, સારું, અમે બપોર સુધી અહીં રહેશું. હવે તમે સૌ જઈને સૂઈ રહો, અમે તમારું એટલું વચન રાખ્યું. ત્યારે બધા રાજી થયા, સૂઈ ગયા. શ્રીહરિ પણ પોઢી ગયા. સંતો શ્રીહરિનું ધ્યાન કરવા લાગ્યા. આમ ધ્યાન કરતા કરતા સવાર થઈ ગયું. સર્વે સંતો સવારે કીર્તન ગાવા લાગ્યા. ત્યારે શ્રીહરિ જાગ્યા. શૌચવિધિ કરીને શ્રીહરિએ દાતણ કર્યું. પછી તુરંત થોડી વારમાં સ્નાન કરી લીધું. બીજી બાજુ સંતો પણ સ્નાન કરીને આવ્યા. સૌએ માનસી પૂજા કરી, તિલક કર્યા. સૌએ પ્રેમ ભર્યા દિલથી શ્રીહરિની પૂજા કરી. પછી શ્રીહરિનું તથા તેમના જેટલા મુખ્ય સંતો કહેવાતા હતા તેમના નામ બોલી બોલીને નામે નામે સૌ હરિભક્તોએ એક એક દંડવત પ્રણામ કર્યા. આપણા ભીખુદાદાને નિયમ છે, એવરીડે બધા સંતોના નામ લઈ દંડવત કરવાના. એવરીડે દાદા 75 દંડવત કરે, તાળીથી વધુ આ ઉંમરે વિચારો. દાદા જો તમારા જેવું નિયમ રાખ્યો. શું આવ્યું? જેટલા સંતો કહેવાતા હતા તેમના નામ બોલી બોલીને સૌ ભક્તોએ એક એક દંડવત કર્યો. અમારા ભીખુદાદાને આવું નિયમ છે, સાચી વાત ને દાદા? અમે હવારે ઉતાવળમાં હોય ને, ઉભા રહો સ્વામી, એક દંડવત કરે, બે દંડવત કરે. દાદા રાખો, નાના મારે 12 દંડવત તો કરવા જ પડે. લો, ધન્ય છે ને દાદા, તમે જેવું નિયમ રાખો છો ને આવું નિયમ હરિભક્તો મહારાજના સમયમાં રાખતા. પછી બધા આવીને સભામાં બેઠા ભગવાનના ગુણ કીર્તન કરવા લાગ્યા. કોટડા ગામમાં પ્રેમબાઈ અને પુતળીબાઈ એવે નામે બે વણિક બાઈ હરિભક્ત હતી. તે બંને બાઈઓએ ઘણા પ્રેમથી પોતાને ઘેર શ્રીની પધરામણી કરાવી.
વિવિધ પ્રકારના વસ્ત્ર પહેરાવ્યા, સોનાનો હાર પહેરાવ્યો, અત્યંત સ્નેહથી ચંદન ચર્ચ્યું, ફૂલોના હાર, બાજુબંધ, તોરા, ગુલાબના ગુચ્છ એ બધું મનના ઘણા ભક્તિ ભાવથી શ્રીહરિને પહેરાવ્યું. લવિંગ, ઇલાયચીને તજનો થાળ ભરીને મૂક્યો. તે પ્રમાણે સોપારી, જાયફળ, અખરોટ, બદામ, કાજુ, દ્રાક્ષ અને પ્રસિદ્ધ સારા દાડમ, બરફી, પેંડા અને સાકરના થાળ ભરી ભરીને શ્રીહરિને આગળ ધરાવ્યા. દયાળુ શ્રીહરિ તેમાંથી કંઈક જમ્યા. તે બંને બાઈઓ અનન્ય અને એકાંતિક ભક્ત હતી, ધર્મની બધી મર્યાદા અને રીતને જાણતી હતી. તેમણે આ પૂજા પોતાના સંબંધીને હાથે કરાવી હતી. તે બંને બાઈઓએ બીજા જનોને પણ વાત કરીને કેટલાક હરિભક્તો કર્યા હતા, તેમને ભગવાન ભજવામાં લોકલાજ નડતી નહીં એવા મહાસમર્થ ભક્ત થયા હતા. બીજા પણ કેટલાક ભાવિ ભક્તો હતા. શ્રીહરિએ તેમને ઘેર પધરામણી કરી. શ્રીહરિ અશ્વ ઉપર બિરાજમાન થયા હતા. ત્યારે અતિ અલૌકિક શણગાર પહેર્યા હતા, વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા હતા. શ્રીહરિ તે રીતે પૂરમાં શોભતા હતા. બધી બજારોમાં દર્શન આપીને શ્રીહરિ રાજદરબારમાં પધાર્યા. દરબારોને મનમાં જેવો નિર્મળ સ્નેહભાવ હતો તે પ્રમાણે તેઓ તેમને લાભ આપ્યો. પછી તેમણે પોતાના ભવનમાં શ્રીહરિને પધરાવ્યા. સોનેરી ખાટ બાંધીને લટકાવી, ખાટ સમજો ને તમે, હિંડોળો, પણ દેશી હિંડોળો. હે દાદા, એ તો ખાટમાં બેઠા હોય એને ખબર હોય દાદા, નહીં ભીખુ દાદા યાદ આવે ને, હા કોટડા યાદ આવે એને ખબર પડે. ઓટોમેટિક સિસ્ટમ હોય ભરતભાઈ, એકવાર હડસેલો મારીને બેસી જાઉં ને પછી હાલાજ કરીને મેં તે. સુખકારી શ્રીહરિ ખાટ ઉપર બિરાજમાન થયા. વિવિધ પ્રકારની એટલી બધી પૂજા લાવ્યા, ગણતા ગણતા તેનો કોઈ પાર ન આવતો હતો. સહુ પહેલા સારો જરિયાની સુરવાળ પહેરાવ્યો, જરિયાની જામો પહેરાવ્યો, મસ્તકે પાગ જરિયાની બંધાવી, જડાવ સિરપેજ બાંધીને તેમાં નંગ જડિત કલગી ભરાવી દીધી, મોતીના બે તોરા લટકાવ્યા, કાનોમાં કુંડળ પહેરાવ્યા, ગજ મોતીના હાર પહેરાવ્યા. તેની અનંત શોભા વર્ણવી શકાતી નથી. હાથના કાંડામાં સોનાના કડા પહેરાવ્યા, ભુજા ઉપર બાજુબંધ બાંધ્યા, હાથની દસે આંગળીઓમાં સોનાના 10 વેઢ પહેરાવ્યા. વિચિત્ર ભાતવાળા ઝાંઝરની શોભા તો વર્ણવી શકાતી નથી. અને આપણા પિયુડા મહારાજ પણ આવા જ છે ને, દરરોજ તમે જુઓ તો ખરા, રોજ નવા દર્શન. હા, સંતો એવી પ્રેમથી સેવા કરે છે મહારાજને, સંતોને લાખ લાખ વાર તાળીઓથી વધાવીએ આપણે. હા, એવી તાળીઓથી વધાવીએ ને ભક્તો, આપણને તો દર્શન કરીને તૃપ્તિ જ નથી થતી. સવારના દર્શન કરીએ, બીજે દિવસના દર્શન કરીએ, ત્રીજે દિવસના દર્શન કરીએ, કયા દર્શન આનંદ થાય. જે અક્ષરધામના મુક્તોને સુખ મળે છે, ગુરુજીએ કેટલી સરસ વાત કરી, માં ભક્તિને ધર્મને જે સુખ છપ્પૈયામાં મળ્યું એવું સુખ આ લોયાધામના ભક્તોને અમેરિકામાં મળ્યું એવું સુખ. હે બાલુડા મહારાજ, પિયુડા મહારાજ, ભેટવાની ઈચ્છા થાય, ચૂમવાની ઈચ્છા થાય, હે ખોળામાં લઈ લેવાની ઈચ્છા થાય. તમે બધા ભક્તો એટલે દૂરથી એટલે આવો છો ને, અમારા બે દાદા થાકે જ નહીં. હા, અમે ક્યારેક કહીએ ને બહાર પધરામણી જવું ને કે દાદા ચાલો અમારી જોડે બે, તો બેમાંથી એક દાદા એમ કે એકે તો રહેવું પડશે, કેમ ઘનશ્યામારને કોઈ ઉપાડી ના જાય ને, હાચવા પડે ને અમારે. લો, લલાટમાં કેસર મેળવેલું ચંદન ચર્ચ્યું, વચ્ચે કુમકુમનો ગોળ ચાંદલો કર્યો, દૂધ, દહીં, ઘી, મધ, સાકર, પંચામૃત લઈને શરીરના ચરણ ધોયા. મનમાં ઘણો ઉત્સાહ હતો. ચરણોમાં ચંદન લગાવીને છાતીએ ચાંપ્યા. દરબારે ખૂબ જ હરખથી શ્રીહરિને આ રીતે પૂજીને પછી પોતાના પુત્ર પાસે પણ એવી જ રીતે પૂજા કરાવી. ગ્રહસ્થો આ શીખવા જેવું છે. ઘણા પપ્પા પૂજા કરી લે, છોકરો તો બીજે માળે બેઠો જ હોય રૂમમાં, સ્વામી કે દીકરો નથી ઘરમાં, ઉપર લેસન કરે છે, બોલાવો નકર ઉપર જ જશે, નીચે નહીં આવે. સ્વામી એને ભણવાનું બહુ હોય, મોટો થઈને શીખશે જ ને, ક્યાં જશે, આગળ રાખો એને. ખ્યાલ આવ્યો? અમારા અશ્વિન ભગત પેલો નાનો ઓમ છે ને, ઓમ, એને પૂજા કરાવે, ક્યારેક બતાવીશ તમને, એ સંતોની પૂજા કરાવશું ઓમ આવશે ત્યારે. હા, નાના દીકરા હોય ત્યારે થોડું એને વાળીએ ને, ટકોર કરીને વાળીએ, પ્રેમથી વાળીએ, તો મોટા થાય સંસ્કાર પડી જાય. પણ નાના હોય ત્યારે વાળ્યા જ ન હોય તો. પુત્ર પાસે પણ એવી જ રીતે પૂજા કરાવી અને પછી મલ્લ જાતિની એક સારી ઘોડી સોનેરી સાજ સમાનથી શણગારીને પોતાના પુત્રને હાથે શ્રીહરિને કાયમ માટે બેસવા અને સવારી કરવા માટે અર્પણ કરાવી, ભેટ અપાવી. એવી રીતે આજની કથા પૂરી થાય છે. શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પૂરમાં કોટડાના દરબારે શ્રીહરિની પૂજા કરી તથા ઘોડી અર્પણ કરી એ નામે 63મો તરંગ સમાપ્ત થયો.
બોલો ઘનશ્યામ મહારાજની